सुप्रभात विद्यार्थी मित्रों, द एच बी कापड़िया न्यू हाईस्कूलमां आपनु हार्दिक स्वागत छे। मित्रों, संस्कृतमां आपनो अभ्यासक्रम 1-9 पूर्ण थई गयो छे। हवे आपणे तमारा दृढ़ीकरण माटे आजे चेप्टर वाइज रिविजन करीशुं। आजे तमारी समक्ष वंदना અને ચિત્રપદાની 1 અને 2ના વૈકલ્પિક પ્રશ્નો તેમજ વ્યાકરણના વૈકલ્પિક પ્રશ્નો લઈને ઉપસ્થિત છું। તો ચાલો આપણે સૌ પ્રથમ વંદનાના વૈકલ્પિક પ્રશ્નોની ચર્ચા કરીશું। મિત્રો, સૌ પ્રથમ વંદનામાં આપણે સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં, ગુજરાતી પ્રશ્નોના ગુજરાતીમાં તેમજ વ્યાકરણમાં સમાનાર્થી શબ્દ, વિરોધી શબ્દ તેમજ સંધિ છોડો અને જોડો ને લગતા વૈકલ્પિક પ્રશ્નોની ચર્ચા શરૂ કરીએ। તો ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। તમારી સમક્ષ સ્ક્રીન પર પ્રશ્ન આપેલા છે, જવાબ સાથે જ આપણે એની ચર્ચા કરીએ। भगवती सुरभारती का अस्ति? ऑप्शन ए लक्ष्मी ही, ऑप्शन बी सरस्वती, ऑप्शन सी अंबा, ऑप्शन डी पार्वती। तो एमाथी साचो जवाब छे बी सरस्वती। बीजो प्रश्न जुओ, सुरभारती कीदृशी अस्ति? पद्मासना, अभयदा, वागीश्वरी, श्वेत वस्त्रावृत्ता। એનો આન્સર છે સી વાગીશ્વરી। પ્રશ્ન 3, વયમ કુત્ર ગચ્છામઃ? સરસ્વત્યાઃ શરણમ, ગ્રામમ ગ્રામમ, દેવ્યાઃ મંદિરમ, શાલામ। એનો ઉત્તર છે એ સરસ્વત્યાઃ શરણમ। આગળ વધીએ। પ્રશ્ન 4, સંસ્કૃત સાહિત્યે કતિ રસાઃ સંતિ? ષડ, નવ, અષ્ટ, પંચ। એમાંથી સાચો આન્સર છે બી 9। સંસ્કૃત સાહિત્યમાં 9 પ્રકારના રસો હોય છે, રૌદ્ર રસ, હાસ્ય રસ, શૃંગાર રસ, વાત્સલ્ય રસ, બીભત્સ રસ વગેરે પ્રકારના, આવા 9 પ્રકારના રસો હોય છે। એટલે સંસ્કૃત સાહિત્ય કતિ રસાઃ, તો એનો જવાબ આવશે બી 9। પાંચમો પ્રશ્ન, દેવી સરસ્વતી કીદૃશી ધવલા અસ્તિ? એ કુંદ, બી તુહિન, સી શશી, ડી એ બી એવમ સી। તો એનો આન્સર આવશે ડી એ બી એવમ સી। સરસ્વતી દેવી કોના જેવા સફેદ છે? તો કુંદ એટલે મોગરાનું ફૂલ સફેદ હોય છે, તુહિન એટલે બરફ સફેદ હોય છે, અને શશી એટલે ચંદ્ર એ પણ સફેદ હોય છે। એટલે એ બી એવમ સી ડી જવાબ આવશે। પ્રશ્ન 6, દેવ્યાઃ સરસ્વત્યાઃ ચરણૌ કે નમંતી? એ દેવાઃ, બી મુનયઃ, સી એ એવમ બી, ડી અસુરાઃ। તો એનો આન્સર આવશે સી એ એવમ બી, દેવો અને મુનિઓ એ સરસ્વતી દેવના ચરણમાં નમે છે। પ્રશ્ન 7, કવિહી દેવી સરસ્વતી કુત્ર આસીના ભવિતું વદતિ? માનસહંસે, પદ્માસને, રાજહંસે, માનસરોવરે। એનો આન્સર આવે છે એ માનસહંસે। કવિ સરસ્વતી દેવીને મનરૂપી હંસ પર બિરાજમાન થવા કહે છે। પ્રશ્ન 8, કવિહી સરસ્વતે કિમ હર્તું કથયતી? એ દુઃખમ, બી જડતામ, સી પુણ્યમ, ડી સુખમ। તો એનો ઉત્તર છે બી જડતામ। 9મો પ્રશ્ન, કવિહી સરસ્વતે કિમ કર્તૃં કથયતી? એ માન સમ્માનમ, બી આશીર્વાદમ દાતું, સી બુદ્ધિ વિકાસમ, ડી સમાજ વિકાસમ। તો એનો આન્સર આવે છે સી બોધિ વિકાસમ। 10મો પ્રશ્ન, સરસ્વતી કીદૃશી કલામયી અસ્તિ? સુંદર,
प्रबुद्ध स्खलित ललित एनो आंसर आवे छे डी ललित कलामयी। अग्यारमो प्रश्न सरस्वती किदृशी विभामयी अस्ति ए ज्ञान बी विज्ञान सी प्रज्ञान डी अज्ञान एनो उत्तर छे ए ज्ञान। बारमो प्रश्न कवे हे मति ही कुत्र आस्ताम ए सरस्वत्याः हस्तकमले बी सरस्वत्याः पदकमले सरस्वत्याः मनसी शारदायाः मस्तके आंसर आवे छे बी सरस्वत्याः पदकमले। कविनी बुद्धि क्यां रहे छे तो कि सरस्वतीना चरण कमल में। तेरमो प्रश्न जुओ सरस्वती किम हारिणी अस्ति बुद्धि विकासम कटु विषम कुंठा विषम सुष्ठामृतम आंसर छे सी कुष्ठा विषम एटले के मनोविकृतिना विष ने हरनारी छे। चौदमो प्रश्न दिव्याः सरस्वत्याः पदकमले अस्माकं किम आस्ताम देवी सरस्वतीना चरण कमल में आपणी शू रहेली छे ए हस्तः बी चरणः सी मस्तकम डी मतिः एनो आंसर आवे छे डी मतिः। हवे मित्रों गुजराती प्रश्नोना गुजराती में आपणे जवाब नी चर्चा करिए। पंदरमो प्रश्न सूर भारती एटले कई देवी ए पार्वती बी सरस्वती सी लक्ष्मी अने डी अंबा तो सूर भारती एटले सरस्वती देवी आंसर आवे छे बी। सोळमो प्रश्न पाठ्यपुस्तकना पहला पाठ वंदनामां कविए कोनी वंदना करी छे ए विष्णुनी बी शंकरनी सी गणेशनी डी सरस्वतीनी तो एनो उत्तर आवे छे डी सरस्वतीनी। सत्तरमो प्रश्न कवि देवी सरस्वतीना कया अंगने प्रणाम करे छे ए चरणने बी मस्तकने सी हाथने डी आँखोने तो एनो आंसर छे ए चरणने। अठारमो प्रश्न पहला पाठना पहला श्लोकमां कवि वाणीनी देवीने शेनाथी युक्त कहे छे ए परब्रह्मथी बी आभूषणोथी सी नाद ब्रह्मथी डी दया मायाथी तो एनो आंसर छे सी नाद ब्रह्मथी। ओगणीसमो प्रश्न कविए देवी सरस्वतीने केटला भुवनमां धन्य गणावी छे ए चार बी त्रण सी आठ डी पांच तो एनो आंसर छे बी त्रण। आपणे श्लोकमां जोयुं हतुं त्रिभुवन धन्या એટલે ત્રણ ભુવનમાં ધન્ય। વીસમો પ્રશ્ન દેવી સરસ્વતીના ચરણોમાં કોણ વંદન કરે છે એ દેવો અને અસુરો બી દાનવો અને માનવો સી ઋષિઓ અને મુનિઓ ડી દેવો અને ઋષિમુનિઓ તો એનો જવાબ છે ડી દેવો અને ઋષિમુનિઓ। એકવીસમો પ્રશ્ન દેવી સરસ્વતી શેના લીધે મધુર લાગતી कविता जेवी छे ए नवरसों ने कारणे बी अलंकारों ने कारणे सी छंदों ने कारणे अने डी संधि समास ने कारणे तो एनो आंसर आवे छे ए नवरसों ने कारणे केम के देवी सरस्वती नी वंदना मां नवे नवरसों नो समावेश थयो छे। हवे मित्रों बावीसमो प्रश्न जुओ देवी सरस्वती शेनाथी युक्त कविता जेवी छे ए संधि समासथी बी छ रसोथी सी बहुशब्दोथी डी छंद अलंकारोथी एनो आंसर छे बहुशब्दोथी। बहुमुखरा कविता एटले के बहुशब्दोथी युक्त एवी कविता जेवी छे। त्रेवीसमो प्रश्न सरस्वती शेना लीधे तेजस्वी लागता आभूषणों वाली छे ए મનની શાંતિને લીધે બી સ્મિતની કાંતિને લીધે સી કર્મની ગહનતાને લીધે ડી આભૂષણોની કાંતિને લીધે મિત્રો એનો આન્સર છે બી સ્મિતની કાંતિને લીધે। પ્રશ્ન ચોવીસ સરસ્વતી દેવીમાં મોગરાના ફૂલ હિમ અને ચંદ્રની
कई समानता रहेली छे? ए कोमलता, बी कुदरतीपणु, सी विशाळता अने डी श्वेत वर्णवाळी। केम के मोगरानुं फूल सफेद रंगनुं, हिम एटले के बरफ पण सफेद रंगनो अने चंद्र पण सफेद रंगनो। तो सरस्वती देवीमां आ त्रणेय वस्तुओमां मोगरानुं फूल, हिम अने चंद्रमां श्वेत वर्णनी एटले के सफेद रंगनी समानता रहेली छे। 25મો પ્રશ્ન, એને થોડું જુદી રીતે, ઉપરનો જ પ્રશ્ન છે પણ એને થોડું જુદી રીતે પ્રશ્ન પૂછ્યો છે। મોગરાનું ફૂલ, બરફ અને ચંદ્ર આ ત્રણેયમાં એક સમાન ગુણ કયો છે? એ સફેદ રંગ, બી કોમળતા, સી કાંટા અને ડી તાજગી। તો એમાં આન્સર આવે છે એ સફેદ રંગ। 26મો પ્રશ્ન, કવિ સરસ્વતી દેવીને શાના પર બિરાજમાન થવા વિનવે છે? એ સિંહાસન ઉપર, બી મયુરાસન ઉપર, સી મનરૂપી હંસ પર અને ડી મન મયુર ઉપર। એનો ઉત્તર છે સી મનરૂપી હંસ પર। પ્રશ્ન 27, સરસ્વતી દેવીનું શરીર શાના જેવું નિર્મળ છે? મનરૂપી હંસ જેવું, શ્વેત કમળ જેવું, સફેદ હંસ જેવું, સફેદ હાથી જેવું। એનો ઉત્તર છે બી શ્વેત કમળ જેવું। પ્રશ્ન 28, કવિના મતે કમળમાં કયો ગુણ છે? એ ઉજ્જવળતાનો, બી સરળતાનો, સી અલ્પતાનો, ડી નિર્મળતાનો। તો આન્સર આવે છે ડી નિર્મળતાનો, કેમ કે કમળ કાદવમાં ખીલે છે છતાં પણ એ શુદ્ધ રહે છે। પ્રશ્ન 30, ત્રીજા શ્લોકમાં કવિ દેવી સરસ્વતીને શી વિનંતી કરે છે? એ સુખ દુઃખને સમાન કરવાનું, બી અજ્ઞાનરૂપી જડતાને હરી લેવાનું, સી બુદ્ધિનો વિકાસ કરવાનું, ડી બી અને સી। તો એનો જવાબ આવે છે ડી બી અને સી। ત્રીજા શ્લોકમાં કવિ સરસ્વતી દેવીને અજ્ઞાનરૂપી જડતાને હરી અને બુદ્ધિનો વિકાસ કરવાનું કહે છે। પ્રશ્ન 31, કવિ શું હરવા દેવીને વિનવે છે? એ જડતાને, બી સુખને, સી શાંતિને, ડી સમૃદ્ધિને। તો એનો આન્સર છે એ જડતાને। 32મો પ્રશ્ન જુઓ, કવિ શાનો વિકાસ કરવાનું દેવીને કહે છે? એ મનનો, બી બુદ્ધિનો, સી ધંધાનો, ડી સુખોનો। તો એનો આન્સર છે બી બુદ્ધિનો। પ્રશ્ન 33, દેવી સરસ્વતી શું ધારણ કરનારી છે? એ મયુરાસન, બી સિંહાસન, સી વીણા અને પુસ્તક, ડી મયુર અને હંસ। એનો ઉત્તર છે સી વીણા અને પુસ્તક। પ્રશ્ન 34, દેવી સરસ્વતી કેવી કલાઓથી પૂર્ણ છે? એ દૈદીપ્યમાન, બી સમાસપૂર્ણ, સી અલંકારપૂર્ણ, ડી લાલિત્યપૂર્ણ। એનો આન્સર છે ડી લાલિત્યપૂર્ણ। 35મો પ્રશ્ન જુઓ, દેવી સરસ્વતી શાની કાંતિથી યુક્ત છે? એ જ્ઞાનની, બી આભૂષણની, સી ફૂલોની, ડી પ્રકાશની। એમાં આન્સર આવે છે એ જ્ઞાનની। 36મો પ્રશ્ન, કવિના મતે દેવી સરસ્વતી શાના વિષને હરનારી છે? એ અજ્ઞાન, બી મનોવિકૃતિઓના, સી આનંદના અને ડી અસમાનતાના। તો એનો આન્સર આવે છે બી મનોવિકૃતિઓના વિષને હરનારી છે। પ્રશ્ન 37 જુઓ, કવિ પોતાની બુદ્ધિ ક્યાં રહે એવું ઈચ્છે છે? એ સરસ્વતીના મસ્તકમાં, બી વિષ્ણુના ચરણકમળમાં, સી સરસ્વતીના ચરણકમળમાં અને ડી શંકરની જટામાં। તો એનો આન્સર આવે છે સી સરસ્વતીના ચરણકમળમાં। 38મો પ્રશ્ન, કવિ પોતાની કઈ બાબત દેવી સરસ્વતીના ચરણકમળમાં રહે એવું ઈચ્છે છે? એ મન, બી મસ્તક, સી શરીર અને ડી બુદ્ધિ। તો એનો આન્સર છે ડી બુદ્ધિ।
तो चलो हम आग बढ़िए। प्रश्न 39, सूर भारती शब्दस्य अर्थ कह। ए गुजराती भाषा, बी देवोनी वाणी, सी भारत देश, डी स्वर्गलोक। तो एनो आंसर आवे छे बी देवोनी वाणी। सूर भारती शब्दनो अर्थ देवोनी वाणी एवो थाय छे। अहींया जे प्रश्न तमने आपेला छे 39 थी 56 सुधी, सॉरी 44 सुधी, तो ए जे कई प्रश्नों छे ए आपणे गुजराती शब्दना संस्कृत अर्थ अने संस्कृत शब्दना गुजराती अर्थ जे पूछाय छे एमाना आ प्रश्न छे। 40મો પ્રશ્ન જુઓ, કુંદ શબ્દસ્ય અર્થ કહ। એ કમળનું ફૂલ, બી કંદમૂળ, સી કુમુદ અને ડી મોગરાનું ફૂલ। તો એનો આન્સર છે ડી મોગરાનું ફૂલ। પ્રશ્ન 41, તુહિનઃ શબ્દસ્ય અર્થ કહ। એ તૃષ્ણા, બી તરસ, સી બરફ, ડી પાણી। તો તુહિન શબ્દનો અર્થ ગુજરાતી અર્થ થશે બરફ, સી। 42મો પ્રશ્ન જુઓ, શશી શબ્દસ્ય અર્થ કહ। એ ચંદ્ર, બી શરમ, સી સફેદ રંગ, ડી સસલું। તો શશીનો અર્થ થશે એ ચંદ્ર। 43, પંકજમ શબ્દસ્ય અર્થ કહ। એ ગુલાબ, બી ચંપો, સી ચમેલી, ડી કમળ। તો અહીંયા પંકજમ શબ્દનો અર્થ ડી કમળ થશે। 44મો પ્રશ્ન જુઓ, તનુઃ શબ્દસ્ય અર્થ કહ। એ પુત્ર, બી શરીર, સી તરસ, ડી તરત। તનુઃ શબ્દનો અર્થ થશે ગુજરાતીમાં બી શરીર। 45મો પ્રશ્ન જુઓ, પ્રણામ કરીએ છીએ આ શબ્દો માટે સંસ્કૃત શબ્દ ઓળખાવો। એ પ્રણમામી, બી નમાવહ, સી વંદાવહે, ડી પ્રણમામહ। તો પ્રણામ કરીએ છીએ એના માટેનો સંસ્કૃત શબ્દ ડી પ્રણમામહ થશે। 46મો પ્રશ્ન, બોલ કી કવિતા આ શબ્દ માટે સંસ્કૃત શબ્દ ઓળખાવો। એ નિખરા કવિતા, બી મુખરા કવિતા, સી પ્રખરા કવિતા, ડી પ્રબલા કવિતા। એનો આન્સર આવે છે બી મુખરા કવિતા। 47મો પ્રશ્ન જુઓ, સફેદ વર્ણવાળી આ શબ્દ માટે સંસ્કૃત શબ્દ ઓળખાવો। એ કૃષ્ણા, બી પાટલવર્ણા, સી ધવલા, ડી અશ્વેતવર્ણા। તો સફેદ વર્ણવાળી એના માટેનો સંસ્કૃત શબ્દ છે સી ધવલા। 48મો પ્રશ્ન, મનોવિકૃતિઓના વિષને હરનારી આ શબ્દ માટે સંસ્કૃત શબ્દ ઓળખાવો। એ કુંઠાવિષહારિણી, બી કુંઠા જગધારિણી, સી કુંઠા કંઠવારિણી, ડી જાડ્ય પહારિણી। એનો આન્સર આવે છે એ કુંઠાવિષહારિણી। 49મો પ્રશ્ન જુઓ, ત્રણેય ભુવનમાં ધન્ય આ શબ્દ માટે સંસ્કૃત શબ્દ ઓળખાવો। એ ત્રિગુણાતીત, બી ત્રિભુવન રમ્યા, સી ત્રિગુણ ધન્યા, ડી ત્રિભુવન ધન્યા। આન્સર આવે છે ડી ત્રિભુવન ધન્યા। 50મો પ્રશ્ન, મોગરાનું ફૂલ આ શબ્દ માટે સંસ્કૃત શબ્દ ઓળખાવો। એ કમલ પુષ્પમ, બી જપા પુષ્પમ, સી કુંદ પુષ્પમ, ડી પાટલ પુષ્પમ। એનો આન્સર આવે છે સી કુંદ પુષ્પમ। 51મો પ્રશ્ન, બરફ આ શબ્દ માટે સંસ્કૃત શબ્દ ઓળખાવો। એ જલમ, બી તુહિનઃ, સી વનજલમ, ડી દ્રવ્યમ। આન્સર આવે છે બી તુહિનઃ। હવે અહીંયા કેટલીક કાવ્ય પંક્તિઓ આપણે પૂરી કરવાની છે, તો એને લગતા વિકલ્પો જોઈએ। 52મો વિકલ્પ જુઓ, નાદ બ્રહ્મમયી, કાવ્ય પંક્તિ પૂર્ણા પુરુત।
ए जयवागीश्वरी, बी त्रिभुवन धन्या, सी रुचिरा भरणा, डी शशि धवले। तो नाद ब्रह्ममयी जयवागीश्वरी, ऑप्शन आवे छे ए आंसर जयवागीश्वरी। 53मो प्रश्न जुओ। नवरस मधुरा काव्य पंक्ति प्रणाम करुत, ए त्रिभुवन धन्या, बी मानसांसे, सी चरण प्रणमामः, डी मुखरा कविता। नवरस मधुरा कविता मुखरा, आंसर आवे छे डी। 54मो प्रश्न जुओ। त्वमसि शरण्या काव्य पंक्ति प्रणाम करुत, बोधि विकासम, पदकमले, त्रिभुवन धन्या, कुंठा विषहारिणी। त्वमसि शरण्या त्रिभुवन धन्या, आंसर आवे छे सी त्रिभुवन धन्या। 55मो प्रश्न जुओ। हर चढ़ताम कुरु काव्य पंक्ति प्रणाम कुरुत, ए ज्ञान विभामयी, बी बोधि विकासम, सी तनु विमले, डी ते गच्छामः। हर चढ़ताम कुरु बोधि विकासम, आंसर आवे छे बी बोधि विकासम। 56मो प्रश्न जुओ। मति ही आस्ताम नो काव्य पंक्ति प्रणाम कुरुत, ए तव पद कमले, बी चरण प्रणमामः, सी वंदित चरणा, डी मानस हंसे। मति ही आस्ताम नो तव पद कमले, आंसर आवे छे ए तव पद कमले। चालो मित्रों हवे आपणे व्याकरण आधारित वैकल्पिक प्रश्नों जोईए। प्रश्न एक। सूर भारती इति शब्दस्य पर्यायः शब्दः कः, ए शारदा, बी भाषा, सी पार्वती, डी लक्ष्मी। आंसर आवे छे ए शारदा। पर्याय शब्द एटले समानार्थी शब्द, सूर भारतीनो समानार्थी शब्द कयो छे, तो के छे ए शारदा। बीजो समानार्थी जोईए। चरणः इति शब्दस्य पर्यायः शब्दः कः, ए चौरः, बी पादः, सी चतुरः, डी हस्तः। आंसर आवे छे बी पादः। त्रीजो प्रश्न। वाग इति शब्दस्य पर्यायः शब्दः कः, ए सर्पः, बी विभागः, सी वाणी, डी कथा। तो वाग शब्दनो पर्याय शब्द छे वाणी, सी। चौथो प्रश्न जुओ। सुरः इति शब्दस्य पर्यायः शब्दः कः, ए देवः, दानवः, मधुरः, स्वसुरः। एनो आंसर छे ए देवः। पांचमो प्रश्न। धवलः इति शब्दस्य पर्यायः शब्दः कः, ए कृष्णः, बी रक्तः, सी पाटलः, डी श्वेतः। तो धवल शब्दनो पर्याय शब्द थशे डी श्वेतः। छठो प्रश्न। बोधि इति शब्दस्य पर्यायः शब्दः कः, बोधि एटले बुद्धि, बुद्धिनो समानार्थी शब्द कयो, बुद्धः, वृक्षः, मतिः, गया। बोधि शब्दनो पर्याय शब्द थशे सी मतिः। सातमो प्रश्न। पंकजम इति शब्दस्य पर्यायः शब्दः कः, पाटलम, कमलम, जपापुष्पम, चंपकम। तो एनो आंसर छे बी कमलम। आठमो प्रश्न। तनुः इति शब्दस्य पर्यायः शब्दः कः, तनुः एटले शरीर, शरीर शब्दनो समानार्थी शब्द कयो, कृशः, स्थूलः, तनयः, शरीरम। तो एनो आंसर छे डी शरीरम। नवमो प्रश्न। विषम इति शब्दस्य पर्यायः शब्दः कः, विषम एटले झेर, झेरनो समानार्थी शब्द नीचेनामांथी कयो छे, ए गरलम, बी विषमम,
सी पीयूषम डी प्रसुनम तो एनो आंसर आवे छे ए गरलम। दसमो प्रश्न शशि इति शब्दस्य पर्यायः शब्दः कः शशि એટલે चंद्र चंद्रनो पर्याय शब्द कयो आदित्यः सूर्यः चंद्रः चंद्रः सह तो सी चंद्रः। હવે આપણે વિરોધાર્થી શબ્દો જોઈએ। 11મો પ્રશ્ન તવ ઇતિ શબ્દસ્ય વિરુદ્ધાર્થકઃ શબ્દઃ કઃ તવ એટલે તારું તારું શબ્દનો વિરોધી શબ્દ કયો મયમ તુભ્યમ તત અને મમ તો એનો આન્સર છે ડી મમ મમ એટલે મારું તવ એટલે તારું તારું તો મારું। 12મો પ્રશ્ન चरण इति शब्दस्य विरुद्धार्थकः शब्दः कः चरण इतले पग पगनो विरोधी शब्द कयो मस्तकम हस्तः मानसम नासिका एनो आंसर छे बी हस्तः। पग तो हाथ संस्कृत में चरण तो हस्तः। 13मो प्रश्न गच्छामः इति शब्दस्य विरुद्धार्थकः शब्दः कः प्रणमामः गच्छामि आगच्छामः यामः एनो आंसर आवे छे सी आगच्छामः। 14मो प्रश्न जुओ सुरः इति शब्दस्य विरुद्धार्थकः शब्दः कः ए असुरः बी यज्ञः सी स्वसुरः डी सरोजम तो सुर शब्दनो विरोधी शब्द थसे ए असुरः। 15मो शब्द शशि इति शब्दस्य विरुद्धार्थकः शब्दः कः ए पृथ्वी बी सूर्यः सी सुधाकरः डी हिमांशुः तो शशिनो विरोधी शब्द थसे बी सूर्यः। 16मो प्रश्न जुओ धवलः इति शब्दस्य विरुद्धार्थकः शब्दः कः ए श्वेतः बी सीतः सी कृष्णः डी कृष्णः धवलः शब्दनो विरोधी शब्द थसे सी कृष्णः। 17मो प्रश्न ज्ञानम् इति शब्दस्य विरुद्धार्थकः शब्दः कः ए प्रज्ञानम् बी अज्ञानम सी विज्ञानम डी मति ही एनो आंसर आवे छे बी अज्ञानम। 18मो प्रश्न जुओ विषम इति शब्दस्य विरुद्धार्थकः शब्दः कः ए अमृतम बी गरलम सी हलाहलम डी श्वेदः तो विषमनो विरोधी शब्द थसे ए अमृतम। चलो मित्रों हवे आगळ वधीए। हवे आपणे वंदनामां संधि छोड़ो अने जोड़ो ए अंगेना वैकल्पिक प्रश्नों जोईए। 19मो प्रश्न जुओ वागीश्वरी संधि विच्छेदस्य योग्यः शब्दः कः ए वागी प्लस स्वरी बी वागीश्व प्लस री सी वाक प्लस ईश्वरी डी वा प्लस गीश्वरी वागीश्वरी नी संधि छूटी पड़े छे सी वाक प्लस ईश्वरी। 20मो प्रश्न जुओ त्वमसि संधि विच्छेदस्य योग्यः शब्दः कः ऑप्शन तमने आप्या छे नीचे ए त्वम प्लस असि बी त्वम प्लस सी सी त्व प्लस मसि डी त्वम प्लस सी तो त्वमसी नी संधि छूटी पड़े छे ए त्वम प्लस असी। 21मो प्रश्न रुचि ही प्लस आभरणा संधि युक्त शब्द कह अहीं आपणे संधि जोड़वानी छे ऑप्शन तमने आप्या छे नीचे ए रुचिरो भरणा बी रुचिरा भरणा सी रुचिरे भरणा डी रुचिरो भरणा एमा ऑप्शन आवे छे आंसर बी रुचिरा भरणा। 22मो प्रश्न जुओ
मतिः प्लस आस्ताम संधियुक्तः शब्दः कः। संधि जोड़वानी छे मतिः प्लस आस्ताम। ऑप्शन आप्या छे ए मतिस्ताम, बी मत्येस्ताम, सी मतिस्ताम, डी मतिरास्ताम। तो एनो आंसर आवे छे डी मतिरास्ताम। अहींया मित्रों आपणे वंदनाना वैकल्पिक प्रश्नों पूरा थया, तमने बराबर समझ में आव्या हशे। हवे आपणे चित्रपदानी पर आधारित प्रश्नोनो अभ्यास करीशुं। मित्रों हवे आपणे चित्रपदानी पर आधारित नीचे आपेल विकल्पोमांथी योग्य शब्द पसंद करी खाली जगह में मूकीए। तमे सामे स्क्रीन पर जोई शको छो एशह पछी खाली जग्या आपी छे। नीचे तमने ऑप्शन आप्या छे ए पुस्तकम, बी हरिणः, सी महिला, डी कुक्कुरः। हवे तमने एशह ख्याल आवो जोईए कि एशह शब्द पुल्लिंग शब्द एक वचन माटे वपराय छे। અહીંયા પુસ્તકમ એના પુસ્તકલિંગ શબ્દ છે, મહિલા એ સ્ત્રીલિંગ શબ્દ છે, કુકુરાહા એ બહુવચન છે, તો બાકી રહ્યો હરિણઃ એ પુલ્લિંગ શબ્દ છે। એટલે અહીંયા તમારે એશહની સાથે ઓપ્શન બી હરિણઃ એ જવાબ આવશે। બીજી ખાલી જગ્યા જુઓ, ખાલી જગ્યા મયૂરઃ। ઓપ્શન આપ્યા છે सह, बी एतत, सी किम अने डी एशह। तो एनो आंसर तमारे आवे छे एशह डी। चालो आगळ जईए, आगळनी खाली जग्या जुओ, एते खाली जग्या। ऑप्शन आप्या छे ए शशकाह, बी स्वानह, सी पात्रम अने डी छत्राणी। विद्यार्थी मित्रों अहीं एते ए शाना माटेनु रूप छे ए तमने ख्याल होवो जोईए। तो एते ए एशह पुल्लिंग शब्द एक वचननु बहुवचन में आपणे रूपांतर करवु होय तो एशहनु बहुवचन एते थाय छे। एटले एतेनी साथे आपणे नीचेना ऑप्शनमांथी बहुवचननु रूप मूकी शकीए। तो ऑप्शन तमे जुओ ए शशकाः, बी स्वानः, સી પાત્રમ અને ડી છત્રાણી। તમે અહીંયા જુઓ શશકાહા એ પુલ્લિંગ શબ્દ શશકહનું બહુવચનનું રૂપ છે, એટલે એ તે સાથે તમારે આન્સર આવશે એ શશકાહા। 22મો તમે જુઓ પ્રશ્ન, એશા ખાલી જગ્યા। હવે એશા છે એ શેના માટે વપરાય છે, તો એ તમને ખ્યાલ હોવો જોઈએ, આપણે શીખી ગયા કે એશા શબ્દ સ્ત્રીલિંગ શબ્દ એક વચનમાં વપરાય છે। તો અહીંયા સ્ત્રીલિંગ શબ્દ કયો છે એ આપણે ઓપ્શનમાંથી જોઈએ, એ ગજઃ, બી અધ્યાપિકા, સી વ્યજનમ, ડી ચિત્રાણી। અહીંયા ગજઃ પુલ્લિંગ શબ્દ છે, એશા સાથે પુલ્લિંગ શબ્દ નથી વપરાતો, સી વ્યજનમ એ નપુસકલિંગ શબ્દ છે, એશા સાથે એ પણ નથી આવતો, ડી ચિત્રાણી એ પણ અહીંયા બહુવચનનું નપુસકલિંગનું રૂપ છે। તો એશા સાથે સ્ત્રીલિંગ એક વચનનું રૂપ આવશે ઓપ્શન બી અધ્યાપિકા। 23મી ખાલી જગ્યા, ખાલી જગ્યા બાલિકા। સહ તાની એશા એશહ, બાલિકા સ્ત્રીલિંગ શબ્દ છે એની સાથે એશા શબ્દ આવશે, એશા બાલિકા સી ઓપ્શન આવશે। 24મો પ્રશ્ન, એતાની ખાલી જગ્યા છત્રમ, મહિલે, પુષ્પે, પુષ્પાણી। હવે એતાની શબ્દ છે એ એતત એક વચનનું બહુવચન આપણે કરીએ તો એતતની જગ્યાએ એતાની થાય, એતત શબ્દનું બહુવચનનું રૂપ એતાની થાય।
तो एतानी साथे आपणे नीचेना ऑप्शनमांथी बहुवचननो रूप जोईए तो डी ऑप्शन आवशे पुष्पाणी। 25मी खाली जग्या जुओ, खाली जग्या मक्षिका। ए एशा, बी एतानी, सी एशह, डी तत्। तो एमां आंसर आवशे ए एशा। 26मी खाली जग्या जुओ, खाली जग्या द्विचक्रिका। ऑप्शन छे एशह, बी एताह, सी सह अने डी सा। तो एनो आंसर आवशे बी एताह। पछीनी खाली जग्या जुओ, खाली जग्या सिंह। एशा, एतक, एतानी, एशह। तो एमां आंसर आवे छे डी एशह। હવે આગળ વધીએ। ખાલી જગ્યા બાલિકા। ઓપ્શન આપ્યા છે એ તે એશા સહ। બાલિકા એટલે સ્ત્રીલિંગ શબ્દ છે, એની સાથે એશા શબ્દ વપરાય છે, એટલે આન્સર આવે છે સી એશા। 29મો પ્રશ્ન જુઓ, એતાની ખાલી જગ્યા। ઓપ્શન છે એ કંકતાની, બી કંકતે, સી કંકતમ, ડી કંકતે હી। એતાની, એ મેં તમને આગળ સમજાવ્યું, એતત એક વચનનું, જ્યારે આપણે બહુવચન કરીએ ત્યારે એતતનું બહુવચન એતાની થઈ જાય છે। તો એતાની સાથે નીચેના ઓપ્શનમાંથી બહુવચનનું રૂપ એ આવશે, કંકતાની। પછીની ખાલી જગ્યા જુઓ, એતાહા ખાલી જગ્યા। એતાહા એ એશાનું સ્ત્રીલિંગ શબ્દ એશા, એક વચનનું જ્યારે આપણે બહુવચનમાં રૂપાંતર કરીએ ત્યારે એશા સ્ત્રીલિંગનું બહુવચન થાય છે એતાહા। તો એતાહા એ સ્ત્રીલિંગ શબ્દ બહુવચન માટે વપરાય છે। તો નીચેના ઓપ્શન બાલિકે, બાલિકાહા, મક્ષિકા, મક્ષિકામ, તો એમાંથી ઓપ્શન આવશે બી બાલિકાહા। પછીની ખાલી જગ્યા જુઓ, એશહ ખાલી જગ્યા। અજા, શશકાહા, લતે, અજહ। એશહ એટલે પુલ્લિંગ, એક વચન માટે વપરાય છે, તો ડી ઓપ્શન આવશે અજહ। ત્યાર પછીની જુઓ, એતાની ખાલી જગ્યા। એ ફલમ, બી ફલે, સી ફલાની, ડી ફલે। એતાની એતત નપુસકલિંગનું બહુવચનનું રૂપ છે એતાની। તો એતાની સાથે આપણે બહુવચનનું રૂપ લઈશું સી ફલાની। તે એના પછીનો પ્રશ્ન, એશા દેવી ખાલી જગ્યા। એ શારદા, બી શારદે, સી શારદાહ, ડી શારદામ। એનો આન્સર આવે છે એ શારદા। 34મો પ્રશ્ન જુઓ, એતાહા ખાલી જગ્યા। એના ઓપ્શન છે એ પ્રાધ્યાપિકા, બી પ્રાધ્યાપિકાહા, સી પ્રાધ્યાપિકે, ડી પ્રાધ્યાપકાહા। એતાહા એ એશાનું બહુવચનનું રૂપ છે, તો એમાં આપણે બહુવચનનું રૂપ લઈશું ઓપ્શન બી પ્રાધ્યાપિકાહા, એતાહા પ્રાધ્યાપિકાહા। અહીંયા મિત્રો ચિત્રપદાનીને લગતા વૈકલ્પિક પ્રશ્નો પૂરા થાય છે। મિત્રો આજે આપની સમક્ષ વંદના તેમજ ચિત્રપદાની એક અને બેના મોટાભાગના વૈકલ્પિક પ્રશ્નોની ચર્ચા કરી લીધી છે, તમને બરાબર સમજ પડી હશે। આ સાથે હું આ પ્રશ્નોની PDF મોકલું છું, જે તમારે CW માં લખવાની છે। એક જ પ્રશ્ન બે વાર કદાચ ફેરવીને પૂછ્યો હોય, આમાં એવા ઘણા બધા પ્રશ્નો છે કે જે પ્રશ્ન એક જ હોય પણ એને ફેરવીને પૂછેલો હોય, તો તેવા પ્રશ્નોમાં તમારે ફક્ત એક જ વાર એ પ્રશ્ન લખવાનો છે। થેન્ક યુ। જય ભારત, જય હિન્દ।